છોટાઉદેપુરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન છોટાઉદેપુર સંસદ સભ્ય ગીતાબેન રાઠવા હતા. ત્યારબાદ આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાનને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી પ્રવચન આપ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા તેમણે પ્રવચન આપેલું કહ્યું કે ભારત દેશ એક ગામડાનો દેશ આરોગ્યની સરકાર એ નક્કી કર્યું સરકારું નક્કી કર્યું કે ભારત દેશમાં ગરીબ લોકો છે જેમના માટે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે, જેમાં 5 લાખની સહાય આપવામાં આવે છે. તેમાં છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવાએ પ્રવચન આપ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાન સંસદ સભ્ય ગીતાબેન રાઠવાએ પ્રવચન આપતા કહ્યું કે માસ્ક પહેરવું અને સેનેટાઇઝર કરવું, ત્રીજી લહેરમાં આ કામ કરવું ગુજરાત સરકારે છેવાડાના માનવી સુધી પહોંચાડે છે. આયુષ્યમાન કાર્ડ બધા લોકો લાભ લે એવું ઈચ્છે છે. જે લોકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ બાકી હોય તે લોકો બી ત્રીજો ડોઝ લઈ લે તેવું સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાએ પ્રવચનમાં કહ્યું હતું. ત્યારબાદ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ તેમજ છોટાઉદેપુર DDO ગંગા સિંહ તેમજ છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, આદિજાતિ નિગમના ડિરેક્ટર જસુભાઈ રાઠવા, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી, આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશ બાપુ, છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે છોટાઉદેપુર જિલ્લામાં સુશાસન સપ્તાહના ત્રીજા દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સાથે સાથે મહિલા અને બાળ કલ્યાણના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા. અહીંયા ધાત્રી બહેનોને કીટ આપવામાં આવ્યું. આયુષ્યમાન પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ એનું પણ વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે જે આરોગ્ય વિભાગની જે સમજ એ બધી ગામડાની અહીં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી છે એમને આપવામાં આવી. સાથે સાથે PSC સેન્ટર અને આંગણવાડીના જે કામો પૂર્ણ થયા એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લો સુરક્ષિત રહે અને સલામત રહે એના માટે આવનાર જે ઓમિક્રોન વેરિયન્ટનો જે વાયરસ છે એના માટે લોકો કાળજી રાખે એવી પણ સૌને વિનંતી કરવામાં આવી છે. અહીંયા વહીવટીતંત્રની સાથે સાથે અમારા મહામંત્રી શ્રી શંકરભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ બાપુ, મુકેશભાઈ, જશુભાઈ, તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.